સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. જનહિત માટે પ્રસારિત કરેલા અહેવાલની આવી અસર. ધાનેરા તાલુકાના જડિયા ગામમાં ગાયનેક વિભાગ શરૂ કરવાની કવાયત શરૂ. આગામી 16 ફેબ્રુઆરીએ બનાસકાંઠા જિલ્લાને મળશે મોટી ભેટ. ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે 30 લાખ લીટરની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતા નવીન ડેરીના પ્લાન્ટનું કરશે ભૂમિપૂજન. અહો આશ્ચર્ય, અમીરગઢના બાલુંદ્રામાં એક બકરાના આંચળમાંથી નીકળી રહી છે દૂધની શેર. હવે જોઈએ સમાચાર વિગતવાર. પાલનપુર ચેકપોસ્ટ વિસ્તારમાં મંગળવારે પેટ્રોલ પંપ પર કેશ ઉઘરાવવા પહોંચેલા HDFC બેંકના કેશિયરને લૂંટવા આવેલા 4 શખ્સ પૈકી એકને લોકોએ ઝડપી લીધો હતો, જ્યારે બીજા 3 શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. ત્યારે પોલીસે ઝડપાયેલા શખ્સની આકરી પૂછપરછ કરતા આ ઘટનામાં વધુ 3 નામ ખુલ્યા છે, જેમાં પોલીસે 2 શખ્સની અટકાયત કરી ફરાર શખ્સની શોધખોળ હાથ ધરી છે. લૂંટારુ ચંપકને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પાલનપુરના જૂના RTO ચેકપોસ્ટ વિસ્તારમાં આવેલા શાહ અને આચાર્ય પેટ્રોલ પંપ પર મંગળવારે કેશિયર વાનમાં કેશ ઉઘરાવવા પહોંચેલા કેશિયર મહેબૂબભાઈ હબીબભાઈને બાઇક પર આવેલા 3 શખ્સો પૈકી 2 શખ્સોએ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન 3 શખ્સોમાંનો ચંપકલાલ હરિલાલ ઠક્કર નામનો શખ્સ સ્થાનિકોને હાથે ઝડપાઈ ગયો હતો, જ્યારે 2 શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે લૂંટારૂ ચંપકની અટકાયત કર્યા બાદ આકરી પૂછપરછ કરતા આ ઘટનામાં સંડોવાયેલો પાલનપુરના ઢુંડિયાવાડી વિસ્તારનો ઇરફાનભાઈ અનવરભાઈ સિપાહી, તાજપુરાનો રવિશંકર ઉર્ફે મોન્ટુ ભેરારામ પરિહાર અને કિરણ રબારી ઉર્ફે રાજેશ ચૌહાણનું નામ ખુલ્યું હતું, જેમાં ઇરફાનભાઈ અનવરભાઈ સિપાહી અને તાજપુરાના રવિશંકર ઉર્ફે મોન્ટુ ભેરારામ પરિહારને ઝડપી લીધા છે, જ્યારે કિરણ રબારી ઉર્ફે રાજેશ ચૌહાણની શોધખોળ હાથ ધરી છે. મીડિયા સાથેની વાતચીતમાં નાયબ પોલીસ અધિક્ષક AR જનકાટે જણાવ્યું હતું કે લૂંટની ઘટનાનો મુખ્ય સૂત્રોદ્ધાર ચંપક ઠક્કર પહેલા HDFC બેંકની કેશવાન ચલાવતો હોવાનું ખુલ્યું હતું અને તેને આ વાનને લૂંટવી આસાન લાગતા આ હરકત આચરી હતી. લૂંટ કરવા આવેલા શખ્સોના જણાવ્યા અનુસાર પૈસા મેળવવા માટે તેમણે આ લૂંટનો પ્રયાસ કર્યો હતો. જે કેશવાન કેશ માટે આવતા હોય છે, એ કેશ લેનાર વ્યક્તિને મોટરસાઇકલ ચાલકોએ ત્યાં આંતરી અને એને પૈસા લેવાની કોશિશ કરેલ છે, જેમાંથી એક આરોપી ત્યાં જ પકડાઈ જાય છે, જે આખી સમગ્ર ઘટનામાં પોલીસ તપાસના 24 કલાકનો સમય થઈ ગયો છે એ દરમિયાન જે આરોપી આપણે પકડ્યો છે એના રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુ છે, એના રિમાન્ડ પણ મળ્યા છે અને બીજા 2 આરોપીઓ પણ એના આધારે આપણે હસ્તગત કરી શક્યા છે. આ આખી ઘટનાની અંદર જે મુખ્ય આરોપી છે એ બધાનું પૈસા મેળવવાનું કાવતરું હતું. એની અંદર જે આરોપી હસ્તગત કર્યો છે શરૂઆતમાં, એ પોતે HDFC બેંકની અંદર વાન ચાલક હતો, કેશ વાન જે લઈ જતા હતા એ વાન ચાલક હતો, એટલે એને એક અંદાજ આવ્યો કે વાનને લૂંટવું ઇઝી પડશે, ત્યાંથી આ વારદાત ચાલુ થઈ છે. અને એની સાથેના જે બીજા માણસો આપણે હસ્તગત કર્યા છે, જે પકડ્યા છે, એની અંદર એક
આપણા પાલનપુરમાં રેલવે કોલોનીમાં રહેતા મોન્ટુભાઈ કરીને છે, અને બીજો આરોપી છે એ પણ હસ્તગત થયો છે. એમાં એક આરોપી એવો છે કે જેનું મોટરસાયકલ યુઝ થયું છે, એનું નામ છે ઇરફાન સિપાઈ. એ એના પોતાના મોટરસાયકલનો ઉપયોગ આ ઘટનામાં કર્યું છે અને એના રિમાન્ડ હજુ કાલ સુધીના મળ્યા છે. એ દરમિયાન પણ આપણે આમાં વધારે માહિતી મેળવી શકશું. આખી ઘટનાનો મકસદ છે કે વાહન ચાલક જે હતો કેશવાનનો, એણે કેશ મેળવવા માટે બધાએ આ કોશિશ કરેલ છે, અને આની અંદર કિરણ રવારી ઉર્ફે રાજેશ ચૌહાણ નામની વ્યક્તિ પણ સંડોવાયેલ છે, જેને પણ પોલીસ શોધવાની કાર્યવાહી કરી અને હજુ વધુ તપાસમાં આના અંદર કોઈ આના સિવાય પણ પડદા પાછળ કોણ હોઈ શકે એ પણ તપાસ ચાલુ છે. બનાસકાંઠા જિલ્લો અત્યારે પાણીની જોરદાર તંગીનો સામનો કરી રહ્યો છે, ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાની થરાદ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. થરાદના હમીર ડેરાની આગળ જાહેર રસ્તા પર પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થતા પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ પાઇપલાઇન બુધવારના લીકેજ થઈ હોવા છતાં પાલિકા હજુ સુધી આ ઘટનાથી અજાણ છે. સંત શિરોમણી સદારામ બાપુ પ્રત્યે લોકો ખૂબ જ આસ્થા ધરાવે છે, ત્યારે ઠાકોર સમાજ સદારામ બાપુ માટે ખૂબ જ આદરભાવ ધરાવે છે. ત્યારે ઠાકોર સમાજ દ્વારા શિક્ષણ અને શાળા બનાવવા માટે શિક્ષણ રથને પ્રસ્થાન કરવામાં આવ્યો હતો. આ રથ થરાદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં 25 દિવસ સુધી ફર્યો હતો અને થરાદ તાલુકામાંથી 6,35,00,000 ફાળો એકત્રિત કર્યો છે. આ શિક્ષણ રથમાં આવેલા ફાળાની મહત્વની વાત એ છે કે 35 લાખ જેટલી માત્ર રકમનો ફાળો અન્ય સમાજમાંથી પણ આવ્યો છે. 25 દિવસ ફર્યા બાદ આજે થરાદના PHS ખાતે શિક્ષણ રથની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે વાવ તાલુકાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, રાજપૂત સમાજના પ્રમુખ DD રાજપૂત સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. થરાદથી BK ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. થરાદમાં આવેલા જૈન દેરાસરમાં ચોરીની ઘટના સામે આવી છે. થરાદમાં આવેલા મહાવીર જૈન દેરાસર અને ગોગ મહારાજના મંદિરમાંથી તસ્કરો ચોરી કરી ગયા છે. તસ્કરોએ ગોગ મહારાજના મંદિરમાંથી ચાંદીની 500 ગ્રામની મૂર્તિની ચોરી કરીને રિક્ષામાં બેસીને ફરાર થતા CCTV કેમેરામાં કેદ થઈ ગયા છે. આ ઘટનાને પગલે પોલીસ CCTV ફૂટેજ મેળવી તસ્કરોને શોધવાની તજવીજ હાથ ધરી રહી છે. હવે સમાચાર વિરામનો વિરામ બાદ જોઈશું. BK ન્યૂઝ ચેનલ દ્વારા જનહિત માટે પ્રસારિત કરેલા અહેવાલની આવી અસર. ધાનેરા તાલુકાના જડિયા ગામમાં ગાયનેક વિભાગ શરૂ કરવાની કવાયત શરૂ. આગામી 16 ફેબ્રુઆરીએ બનાસકાંઠા જિલ્લાને મળશે મોટી ભેટ. ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે 30 લાખ લીટરની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતા નવીન ડેરીના પ્લાન્ટનું કરશે ભૂમિપૂજન. અહો આશ્ચર્ય, અમીરગઢના બાલુંદ્રામાં એક બકરાના આંચળમાંથી નીકળી રહી છે દૂધની શેર. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ,
અવની સ્વીટ સુગર અને અવની હની બોલ. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. અવની સીડ્સ લિમિટેડના હાઇબ્રિડ બાજરી બિયારણ અવની 444 ડબલ પ્લસ, અવની 555 પ્લસ અને અવની 44 44. પ્રસારિત કરતા અહેવાલના પગલે ધાનેરા આરોગ્ય અધિકારીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અન્ય ગામોમાં ખસેડવા સરકારમાં રજૂઆત કરી છે. બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાને અડીને આવેલા ધાનેરા તાલુકાના જડિયા તેમજ ખિમત ગામે 4 વર્ષ અગાઉ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે સીએચસી બનાવવામાં આવ્યા, જેથી 24 કલાક જડિયા અને ખિમતના લોકોને આરોગ્યની સેવા મળતી રહે. જોકે ગુજરાત સરકારની નગરોળતાના કારણે બંને ગામોમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ થયા પછી પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા નથી. ખિમત અને જડિયા ગામોમાં નજીવા દર્દીઓની સામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 5 જેટલા મેડિકલ ઓફિસર સાથે નર્સિંગનો સ્ટાફ સેવા આપી રહ્યો છે, જ્યારે આ મામલે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જાહેર હિતમાં 4 વર્ષ જૂની હકીકત રજૂ કરતા બીકે ન્યૂઝ ચેનલના અહેવાલના પગલે આજે ધાનેરા આરોગ્ય અધિકારી પીએમ ચૌધરીએ જડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. એક જ જગ્યા પર આરોગ્ય વિભાગની મોટી ફોજ હોવાથી આરોગ્ય બાબતે લોકોને વધુ સેવા મળે તે માટે ગાયનેક વિભાગ શરૂ કરવા માટે તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે જડિયા તેમજ ખિમત ગામની બેવડી આરોગ્યની સેવા વિશે પૂછતા ધાનેરા આરોગ્ય અધિકારી પીએમ ચૌધરીએ જણાવ્યું હતું કે આ નિર્ણય રાજ્ય સરકારને લેવાનો હોવાથી અનેકવાર ધાનેરા આરોગ્ય વિભાગ દ્વારા સરકારને રજૂઆત કરી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ જવાબ મળ્યો નથી. સાથે બેવડી સેવાને લઈ આરોગ્ય અધિકારીએ પણ ચિંતા વ્યક્ત કરી વધુમાં જણાવ્યું હતું કે ધાનેરાના અન્ય ગામોમાં જડિયા તેમજ ખિમત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ખસેડવામાં આવે તો લોકોને આરોગ્ય બાબતે સારી સેવા મળી શકે. ધાનેરા તાલુકામાં માનનીય ફેન્સી સાહેબે CDHO તરીકે સુકાન સંભાળ્યું તેના પછી આરોગ્ય સેવામાં નોંધપાત્ર સુધારો થયો છે. અને ખાસ કરીને વાત કરીએ તો ધાનેરા તાલુકામાં જડિયા અને ખિમત બંને જગ્યાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરીને 2016 એમને CSC તરીકે બનાવવામાં આવ્યા છે, પરંતુ ત્યાર પછી 4 વર્ષથી હજુ એમને સ્થળફેર ન થવાને લીધે સેવાઓ બેવડાઈ રહી છે અને લોકોને લાભ મળતો નથી. જો PSC સ્થળફેર કરીને બીજી જગ્યાએ મૂકવામાં આવે તો આરોગ્ય સેવાનો વ્યાપ વધે અને લોકોને પણ સેવાઓ મળે. સાહેબ, નિર્ણય કોણ લઈ શકે? હજી નિર્ણય રાજ્ય સરકારે લેવાનો હોય છે. અમે અહીંથી વારંવાર રજૂઆત પણ કરી છે. હાલ અમે 10 દિવસ પહેલાં પણ એક લેટર જિલ્લા કક્ષાએ લખ્યો છે કે આરોગ્ય સેવાઓ બેવડાય છે, એટલે સ્થળફેર કરવા નિર્ણય લેવા માટે વિનંતી પણ કરી છે. સાહેબ, બંને જગ્યાએ કેટલો સ્ટાફ હશે? અહીં CSCનો સ્ટાફ 10-15નો છે અને PSCનો સ્ટાફ પણ 6-7નો હોય છે. એમાં ડૉક્ટરો PSCમાં પણ 2 હોય છે, CSCમાં 3 ડૉક્ટરો હોય છે, એટલે 5 ડૉક્ટરો એક જ જગ્યાએ રહે છે. એની જગ્યાએ જો PSC અહીંથી બીજી જગ્યાએ ખસેડવામાં આવે તો એ 2 ડૉક્ટરનો લાભ બીજી જગ્યાએ મળી શકે લોકોને. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઉચ્છપા ગામમાં માતાજીના મંદિરમાં ચોરી કરવા આવેલા શખ્સને ગ્રામજનોએ રંગે હાથે ઝડપી લીધો છે. આ ચોર ઉચ્છપા ગામમાં આવેલા 5 ઠુલાવાળી માતાજીના મંદિરમાં ચોરી કરવા આવ્યા હતા અને ચોર ચોરી કરતી વખતે જ ઝડપાઈ ગયો છે. ચોર પાસેથી 6 લોખંડના સળિયા અને રોકડ રકમ મળી આવી છે. સ્થાનિક ગ્રામજનોએ ચોરને ઝડપી પાડી વાવ પોલીસના હવાલે કર્યો છે. બનાસકાંઠાની જીવાદોરી સમી એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીની પ્રગતિમાં એક નવું પીછું ઉમેરવા જઈ રહ્યું છે. આગામી રવિવારના 16 ફેબ્રુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે દિયોદર તાલુકાના સણાદરમાં 30 લાખ લીટર પ્રતિદિન પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતું નવીન ડેરીના પ્લાન્ટનો ભૂમિપૂજન સમારોહ યોજાનાર છે.
ત્યારે આ પ્રસંગે ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી ડોક્ટર સંજીવ કુમાર બાલિયાન તેમજ સાંસદ પરબતભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં નિર્માણ થનાર દિયોદર તાલુકાના સણાદરમાં બનાસ ડેરીના નવા પ્લાન્ટથી આસપાસના વિસ્તારમાં લોકો માટે રોજગારીના નવીન દરવાજા ખુલશે. તેમજ પશુપાલકો માટે 30 લાખ લીટર પ્રતિદિન પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતું નવીન ડેરીના પ્લાન્ટનું નિર્માણ થયા બાદ દૂધ વ્યવસાયમાં આર્થિક રીતે આશીર્વાદરૂપ સાબિત થશે. પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેશા. હવે ફરી સમજ વિરામનો વિરામ બાદ જોઈશું. અહો આશ્ચર્ય, અમીરગઢના બાલુંદ્રામાં એક બકરાના આંચળમાંથી નીકળી રહી છે દૂધની શેર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ટીઆરએસના ગુણવત્તાસભર બિયારણો એટલે વધુ ઉત્પાદન, વધુ આવક અને વધુ નફો. ટીઆરએસ એવરેજ સક્કરટેટી 60-65 દિવસમાં પાકતી, 1.5-2 કિલો વજન ધરાવતી, ખૂબ જ મીઠાશ ધરાવતી, તેમજ દિલ્હી, કાશ્મીર અને મુંબઈ મોકલવા માટેની ઉપયુક્ત જાત. લકી તરબૂચ 65-70 દિવસમાં પાકતી જાત, 3-5 કિલો વજન ધરાવતી, કાળો ઘાટો રંગ, અંડાકાર આકાર, એક સરખી સાઇઝના લીધે ઉત્પાદનમાં સર્વશ્રેષ્ઠ, તેમજ લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટેશન માટે ઉત્તમ જાત. હાઇબ્રિડ ભીંડા સુપરસ્ટાર 45-50 દિવસમાં પ્રથમ વીણી, ઘાટો લીલો રંગ, વધુ શાખાઓ, તેમજ પીડિયા તથા કોકડવા રોગ પ્રતિ સહનશીલ જાત. કરિશ્મા મરચા 18-20 સેન્ટીમીટર લાંબા, મધ્યમ તીખા, પોપટી રંગના, 40-45 દિવસમાં પ્રથમ વીણી અને પુષ્કળ ઉત્પાદન આપતી જાત. પેઢી દર પેઢીનો વિશ્વાસ, ખરીદો ટીઆરએસ સંસ્થા ઉત્તમ બિયારણો. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ, અવની સ્વરા અને અવની 27-27. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ભારત દેશ એ ચમત્કારનો દેશ છે અને અહીં અવારનવાર બધાને ચોંકાવનારી ઘટનાઓ બનતી રહે છે. ત્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા અંતરિયાળ ગામ બાલુંદ્રામાંથી, તો આ બાલુંદ્રામાં એક વાત સામે આવી છે. આ ગામમાં એક નર બકરાના આંચળમાંથી દૂધ આવતું હોવાના અહેવાલો મળી રહ્યા છે અને તેને લઈ લોકો પરંતુ વિજ્ઞાન પણ આશ્ચર્યચકિત થઈ ગયું છે. તો જુઓ અમારા સંવાદદાતા રામલાલ મીણાનો આ ખાસ રિપોર્ટ. આ છે અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામનો એક એવો નર બકરો કે જે સામાન્ય બકરા કરતા અલગ છે. તમને આ બકરાની ખાસિયત બતાવીશું તો તમે પણ તમારા દાંતો નીચે નખ ચાવવા લાગી જશો. જી હા, અત્યારે આ બકરો આસપાસના લોકો તો ઠીક, પરંતુ વિજ્ઞાન માટે પણ એક કોયડો બની ગયો છે અને તેનું કારણ જાણીને તમારા પણ હોશ ઉડી જશે. એકદમ અંતરિયાળ વિસ્તારમાં આવેલા બાલુંદ્રામાં એક બકરો દૂધ આપતો હોવાના ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. આ સમાચારને પગલે અત્યારે લોકો આ બકરાને નિહાળવા માટે દૂર દૂરથી પહોંચી રહ્યા છે. આ બકરાના માલિક દ્વારા આ બકરાના દૂધનો પીવામાં પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટના બીકે ન્યૂઝ ચેનલના કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. આ ઘટનાને કેમેરામાં કેદ કરવા માટે અમારા અમીરગઢના સંવાદદાતા રામલાલ મીણાએ બાલુંદ્રા પહોંચી આ અચરજભરી ઘટનાને કેમેરામાં કેદ કરી હતી. વાત કંઈક એવી છે કે અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા માનાભાઈ ભાવાજી રબારીની માલિકીની બકરીએ 4 વર્ષ પૂર્વે નર બકરાને જન્મ આપ્યો હતો. હવે આ બકરો પણ દૂધ આપે છે. આ બકરો જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ માદા બકરીની માફક તેના આંચળ વધવા લાગ્યા હતા અને આંચળમાં દૂધ ભરાવવાનું પણ ચાલુ થતા માનાભાઈએ બકરાને દોહવાનું ચાલુ કર્યું હતું. હાલ આ બકરો સવારે અને સાંજે 2 લીટર દૂધ આપે છે. માનવામાં ના આવે તેવી કુદરતના કરિશ્માની આ ઘટનાના અહેવાલો પ્રસરી જતા બાલુંદ્રા આજુબાજુના લોકો પણ અચરજ વ્યક્ત કરી રહ્યા છે.
દૂધ આપતા બકરાને નજરે નિહાળવા લોકોની ભીડ પણ વધી રહી છે. હાલમાં પણ આ બકરો બકરી કરતા સારું દૂધ આપે છે તેવો દાવો કરતા માનાભાઈ રબારીએ જણાવ્યું હતું કે આ બકરાના દૂધનો તેઓ પરિવારને પીવા તેમજ ચા બનાવવા ઉપયોગ કરે છે. આ 2 વર્ષનો થયો ને એટલે હવે દૂધ નકાળવાનું ચાલુ થયો. જેમ દોયો જેમ દૂધ વધારે થયું એટલે 2 લિટર હોય ને 2 લિટર હવારમાં. હવેથી માણસો નવાઈ લાગે એટલે માણસ બધા જોવા માંડ્યા એટલે બોકડો નજરાઈ ગયો. એટલે કોઈ ભગવાન બીજા લાવી નજરાઈ દોરા બધા કરાય એટલે પછી પાછો પગે થયો. હવે પાછો દૂધ કાઢવા માંડ્યો 2 લિટર ને હોય ને 2 લિટર હવારમાં કાઢતો. હવે પાછો પગે થયો ને હવે સારો ઘાસ બીજો સબ બધું ખાવા માંડ્યો. દૂધ કેવું નીકળતું હતું? દૂધ સફેદ આપણા બકરીઓ કરતી દૂધ સારું નીકળે. 2-2 લિટર દૂધ દૂધ અસલ થોડો સફેદ જેવું આપણા બકરીઓ કરતી સારું નીકળતું. ખરેખર આ બકરો દૂધ નીકળે વિશે તમે શું કહેશો? બકરીઓ સારો હતો અમારા ઘર નીકળ્યો 2 વર્ષ થયા અને દૂધ કરવાનું ચાલુ છે. મારા ઘરની બકરી નો છે. કેટલા વર્ષ નો છે બકરો? હમણાં 4 વર્ષ ઉપર થઈ જશે. 4 વર્ષ નો પાક પતિ ઉપર જ થઈ જશે. બકરા નું જે દૂધ નીકળતું દૂધ ને તમે શું કરતા? આ લવારે ધવરાવતા. અમે દૂધ પીતા બકરો ભેગો લવાર બીજે ધવરાવતા ને અમે અમે દૂધ ને અમે પીતા ને સાહેબ મેં નોમતા અમે પીતા જો બકરો ભેગો આલી દેતા એવું હતું. ડેરી ભરાવતા ના? ડેરી મેં આલી દેવો. બાલુંદ્રા ગામે છેલ્લા 2 વર્ષથી દૂધ આપતો 4 વર્ષની ઉંમરનો આ બકરો આજુબાજુના પશુપાલકો માટે પણ ઉકેલ માંગતા કોયડા જેવો બની રહ્યો છે. આ બકરાને નજરે નિહાળવા ઉમટી રહેલા લોકો પણ દૂધ આપતા બકરાની આ કરિશ્માઈ ઘટનાએ અચરજભાઈ ગણાવી રહ્યા છે. આ બોકડીઓ છે ને આ ઘર ઘરા ઉછેર છે એનો મોનાભાઈ ને મારા કાકાનો ભાઈ છે ઘરનો છે. પછી આ બોકડીઓ 2 વર્ષનો પહાડ્યો થયો અને કુદરતી દૂધ છૂટું. પછી દોવા માંડ્યા કોઈ લવારા ધવરાયા પછી ડેરીમાં દૂધ જવા ઢૂકો એનું કામ પડે. 2 લિટર દૂધ હવારે કરે 2 લિટર હોજી. પછી પબ્લિક ને ખબર પડી મારે નજર થઈ ગઈ બોકડીયા. પછી આ ભોપા બીજા લાવી લાવીને કોઈ દોરા બીજા કરાયા ને પછી તૈયાર થઈ ગયો વગે થઈ ગયો. અમે ફરીથી બોકડીયા 2 લિટર હવારે આવે દૂધ ને 2 લિટર હોજી તૈયાર થઈ ગયો બોકડીઓ. આ અમે દૂધ પાછું ડેરીમાં જાય છે ને એકદમ ઘણો રડી બોકડીઓ સરે છે કમ્પ્લીટ દૂધ આવે છે. અને આ બોકડીઓ એને ઘર ઘર આવશે. શું નામ તમારું? અમારું નામ દેવભાઈ. આ મોનાભાઈ મારા કાકાના છોકરા મારા ભાઈ છે. નર બકરો દૂધ આપતો હોય ત્યારે આ ઘટના સામાન્ય ઘટના કહેવાય નહીં. ત્યારે આ બાબતે અમે ઊંડી તપાસ અને ડીસા સ્થિત વેટરનરી કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર બીએન સુથારનો સંપર્ક કર્યો અને આ ઘટના વિશે પૂછતા તેમણે પણ આ ઘટનાને પહેલા તો રહસ્યમય ઘટના જણાવી દીધી હતી. નર જાનવરનું દૂધ આપવું એ એક સામાન્ય બાબત નથી પણ કોઈ વાર બનતી અકસ્માતે ભાગ્યે જ બનતી ઘટના છે. આવી ઘટના જે જોવામાં આવે છે ખાસ કરીને ગિની પિગ જેવા લેબોરેટરી જાનવર છે એની અંદર કોઈ કોઈ વાર જોવામાં આવે છે. બિલાડાઓમાં પણ જોવા મળે છે, ઘણી વખત બકરાઓમાં જોવા મળે છે અને કોઈ કોઈ વાર આપણા ત્યાં અહીંયા એવા કેસીસ પણ જોવા મળ્યા છે કે જેની અંદર વાછરડાએ પણ નર વાછરડાએ પણ દૂધ આપવાનું ચાલુ કર્યું હોય છે. જો વૈજ્ઞાનની દ્રષ્ટિએ તપાસ કરીએ તો આ એક સામાન્ય રીતે બનતી અમુક જાતના ચામાચીડિયા છે જે ફ્રૂટ બેટ્સ કહેવામાં આવે છે. એવા ચામાચીડિયામાં આ વસ્તુ ખૂબ કોમન છે, બહુ સામાન્ય રીતે થતી ઘટના છે. શા માટે નર જાનવરમાંથી કેવી રીતે દૂધ ઉત્પાદન થાય છે, એમની દુગ્ધ ગ્રંથિઓનો કેવી રીતે વિકાસ થાય છે, એના પાછળનું શું કારણ છે એ હજુ સુધી પણ રહસ્ય બનેલું છે. તેમ છતાં આ ઘટના કેમ અને કેવી રીતે સંભવ છે તે અંગે પૂછતા વેટરનરી કોલેજના પ્રાધ્યાપક એટલું જ જણાવી શક્યા હતા કે આ હોર્મોન્સના સંતુલન બગાડવાથી સર્જાતી ઘટના છે. આપણે જેવી રીતે વાત કરી કોઈ કોઈ વાર બકરાઓમાં આવું જોવા મળતું હોય છે એના કારણોની જ્યાં સુધી વાત કરીએ આપણે તો હજુ સુધી સ્પષ્ટ કારણ જાણવા મળેલ નથી. છતાં પણ અંતઃસ્ત્રાવ આધારિત દૂધ ગ્રંથિઓનો વિકાસ અને ત્યારબાદ દૂધનું ઉત્પન્ન થવું એ શરીરમાં ખાસ પ્રકારના અંતઃસ્ત્રાવ, આપણને ખબર છે કે દૂધ જાનવર ક્યારે આપે? વિયાણ બાદ જ આપે. વિયાણ દરમિયાન શરીરની અંદર કેટલાક ફેરફારો થાય છે. આ ફેરફારો દ્વારા જે હોર્મોન્સ ઉત્પન્ન થાય છે એ હોર્મોન્સ દૂધ ગ્રંથિઓનો પૂર્ણ વિકાસ કરી એને દૂધ બનવા માટે ક્ષમતાપૂર્ણ કરે છે. આવા કોઈ કારણસર જો શરીરની અંદર આવા હોર્મોન્સ ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન એ જે છે પ્રોલેક્ટિન હોર્મોન આ બધા જે હોર્મોન જે દૂધ ગ્રંથિઓ માટે જવાબદાર છે એની અંદર કોઈ જો અનિયમિતતા સર્જાઈ હોય જેને જો એ નર બકરાની અંદર એનું પ્રભુત્વ વધ્યું હોય જેના કારણે દૂધ ગ્રંથિઓનો વિકાસ થયો હોય અને દૂધ આવતું હોય આવું આપણે કહી શકીએ. હવે આ ઘટનાને ચમત્કાર માનો કે હોર્મોન્સનું ખોરવાયેલું સંતુલન, પરંતુ અત્યારે તો માનાભાઈ રબારીનો બકરો આ વિસ્તારમાં ટોક ઓફ ધી ટાઉન બની ચૂક્યો છે અને અસંખ્ય લોકો આ ખાસ બકરાને નિહાળવા માટે આવી રહ્યા છે. અમીરગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે રામલાલ મીણા. સમાચારનાત્મા મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
લૂંટની સનસની ખેજ ઘટનાને અંજામ આપવા આવેલા શખ્સોમાંથી ઝડપાયેલા શખ્સે પોલીસે પૂછપરછ દરમિયાન જાહેર કર્યા તેના સાથીના નામ. પોલીસે ફરાર શખ્સોમાંથી બે ની કરી અટકાયત. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જનહિત માટે પ્રસારિત કરેલા અહેવાલની આવી અસર. ધાનેરા તાલુકાના જડિયા ગામમાં ગાયનેક વિભાગ શરૂ કરવાની કવાયત શરૂ. આગામી 16 ફેબ્રુઆરીએ બનાસકાંઠા જિલ્લાને મળશે મોટી ભેટ. ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે 30 લાખ લીટરની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતા નવીન ડેરીના પ્લાન્ટનું કરશે ભૂમિપૂજન. અહો આશ્ચર્ય, અમીરગઢના બાલુંદ્રામાં એક બકરાના આંચળમાંથી નીકળી રહી છે દૂધની શેર. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.